أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وصلى الله عليك يا ولي الأسرى أدركنا ولا تهلكنا. ناظرين السلام عليكم. مكيال المكارم ما أبدي إمام عليه السلام برتي أبدي جواب داريو جو إيريا شيء. تماني إيك جواب داري أوبر أبدي ترجع كريه. جه إمام عليه السلام نا ظهور ماته انتظار كرو. قرآن الكريم ما خدا وند متعال سورة يونس ني آیت نمبر 20 માં ارشاد فرمائے છે فقل انما الغيب لله فانتظروا اني معكم من المنتظرين. اللہ ارشاد فرمائے છે کہ اے رسول تو کہے کہ غیب نو مالک تو اللہ જ છે માટે તમે راہ જુઓ નિશંચય હું પણ તમારી સાથે راہ જોનારોમાંથી છું. ખુદાوند متعال અહીં غیبت ની વાત કરી છે અને انتظار કરવાનું કહ્યું છે. غیبت امام زمانہ علیہ السلام نی فرجو ماتھی ایک فرج چھے کہ امام علیہ السلام نو انتظار کرو. ایک حدیث ماں ارشاد چھے کہ بے شک امارا قائم علیہ السلام جمنو انتظار تمنی غیبت ماں واجب چھے. رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم ایک حدیث ماں ارشاد فرمایا چھے افضل الاعمال امتی انتظار الفرج. ماری امت نو شریشت عمل امام علیہ السلام نو انتظار چھے. امام صادق علیہ السلام ارشاد فرماوے چھے جے کوئی ایوی حالت ماں مرتیو بامے کہ امارا عمر امام مہدی علیہ السلام نو انتظار کری رہیا ہوئے تو تے ایو چھے جانے تے خجتنا خیمہ ماں ہوئے. انتظار کروا ہوڑا نا سواب انے فضیلت نا ماتے چوتھا امام نی اے دعا دعا عرفہ پورتی چھے جے ماں انتظار کروا ہوڑا اوپر દુરૂદ મોકલવામાં આવી છે અને તેમની માટે દુઆ કરવામાં આવી છે. ઇમામ અલૈહિસ્સલામનો ઇંતેઝાર તૈયારીની સાથે હોવો જોઈએ. તો આપણે જોઈએ કે એવા કયા પરિબળો છે જેનાથી ખબર પડે કે ઇન્સાન હકીકી રીતે ઇમામ ઝમાના અજલ્લાહુ તઆલા ફરજુ શરીફનો ઇંતેઝાર કરી રહ્યો છે. સૌથી પહેલું આપણે જોઈએ કે તૈયારી. આપણે ઇમામ ઝમાના અલૈહિસ્સલામના ઝહૂર માટે જેટલી તૈયારી વધારે કરશું તેટલો ઇંતેઝારની આતુરતામાં વધારો થશે. તૈયારી વગરનો ઇંતેઝાર નકામો છે. ઉસ્તાદ સિદ્ધ જાફર કહે છે અલ અજલ જો કહેતે હે આ ગયે તો ક્યા હોગા, ક્યા હૈ અપની તૈયારી, પેશ હમ કરેંગે ક્યા, ક્યા ઇમામ કે ખાતિર હમને કી હૈ તૈયારી, કૈસે મુંહ દિખાયેંગે જબ ઇમામ આયે. ઇંતેઝાર માટે બીજું એ છે કે ઇમામ અલૈહિસ્સલામના ઝહૂરનું યકીન હો. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે મન અનકરા ખુરૂજ અલ મહદીયા ફકદ કફર. જેણે ઇમામ મહદી અજલ્લાહુ તઆલા ફરજુ શરીફના ઝહૂરનો ઇનકાર કર્યો તે કાફિર છે. આથી સાબિત થાય છે કે ઝહૂર ઉપર યકીન હોવું એ જરૂરી છે. કોઈ વ્યક્તિ અગર ઝહૂર ઉપર યકીન ધરાવતો હોય પરંતુ ઝહૂર થવામાં સમય લાગશે એમ વિચારતો હોય તો તેનો ઇંતેઝાર સુસ્ત ગણાશે. તેની માટે આપણે દુઆએ અહદમાં આ રીતે પડીએ છીએ ઇન્નહુમ યરાઉનહુ બઈદા વનરાહુ કરીબા. તે લોકો ઇમામ અલૈહિસ્સલામના ઝહૂરને દૂર જાણે છે અને અમે તેને નજદીક સમજીએ છીએ. આ ચર્ચાનું તારણ એ છે કે ગઈબતના જમાનામાં ઇમામ અલૈહિસ્સલામનો ઇંતેઝાર કરવો એ આપણી અહેમ જવાબદારી છે અને આપણે ઝહૂર માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. અંતમાં આપણે અલ્લાહ તબારક વતાલા પાસે દુઆ કરીએ કે ઇમામ અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી કરે અને આપણને સાચા મુંતઝીરમાં સામેલ કરી દે અને ઇમામ અલૈહિસ્સલામના નાસિર મદદગારોમાં આપણો શુમાર કરી દે. مهدي بيا بيا مهدي بيا بيا